بسم الله الرحمن الرحيم. الحمد لله رب العالمين والعاقبة للمتقين والجنة للمؤمنين والنار للكافرين. الصلاة والسلام على سيد الأنبياء والمرسلين حبيب الله العالمين مولانا ومولى القوم نجد الحسن والحسين سيدنا ونبينا مولانا أبي القاسم محمد. اللهم صل على محمد وآل محمد وعلى وزيره ووسيه وخليفته أخي الرسول وزوج البتول فاتح خندق خيبر قاتل مرغب أنت أمير المؤمنين وإمام المتقين مولانا علي بن أبي طالب. الطيبين الطاهرين المعصومين المظلومين ولعنة الله على أعدائهم وغاصب حقوقهم ومنكر فضائلهم أجمعين. يا وسيا الحسنين والخلفاء الحجة أيها القائمون منتظر المهدي يا ابن رسول الله يا حجة الله على خلقه يا سيدنا ومولانا إنا توجهنا واستشفعنا وتوسلنا بك إلى الله وقدمناك بين يدي حاجاتنا يا وجيها عند الله اشفعنا يا وجيها عند الله اشفعنا عند الله يا وجيها تبارك وتعالى في كتابه الكريم وفرقانه الحميد وهو أصدق الصادقين وقوله الحق. بسم الله الرحمن الرحيم. ربي إنهن أذللنا كثيرا من الناس فمن تبعني فإنه مني ومن عصاني فإنك غفور رحيم. આજની રાતના વધારેમાં વધારે ઇમામ હુસૈન અલૈહિસ્સલામની એ મુસીબતને યાદ કરવાની રાત છે, પણ સાથોસાથ દુનિયાની અંદરમાં જ્યાં જ્યાં પણ શિયાને અલી જીવન વિતાવી રહ્યા છે, ખાસ કરીને અરબઈનના મોકા ઉપર જે ઈરાક અને કરબલા તરફ ઝવાર ઇમામ હુસૈન અલૈહિસ્સલામ ગયા છે, એ લોકોની હિફાજત માટે આપણો દીકરો જે ઘણો સમયથી લાપતા છે એનો કોઈ ખબર સમાચાર નથી, તેની રિહાઈ માટે તેના સમાચાર આવી જાય એના માટે આપણા દુનિયાની અંદરમાં જ્યાં પણ મુમિન મુમિનાત હોય આપણા સર્વે દરેક બલા આફત મુસીબત આપણી દૂર થઈ જાય ઇમામ હુસૈનના સદકામાં. એ માટે આપણે ત્રણ ફેરે સાથે મળીને અમાયું જીવ પડ્યું. બિસ્મિલ્લાહિર રહમાનિર રહીમ. أما يجيب المضطر
ખુશનસીબ છે એ લોકો કે જે લોકો આજની રાતના અને કાલના દિવસે ઇમામ હુસૈન અલૈહિસ્સલામના હરમમાં મોજૂદ હશે. આપણે ભલે ત્યાં પહોંચ્યા નથી, પણ યકીન આપણું દિલ ઇમામ હુસૈનના રોઝામાં પહોંચી ગયું છે. ખાસ કરીને આજની રાત માટે સાથે મળીને આપણે અહીંયાથી ઇમામ હુસૈન અલૈહિસ્સલામને કે મૌલા આજ ફેરે અમને તોફીક ના મળી, અમને નસીબ ન થયું કે અમે તમારા ઝવ્વાર બને, અમે તમારા મહેમાન બને, પણ મૌલા અમને જલ્દી બોલાવો તમારા હરમમાં તમારી ઝિયારત માટે, જેથી કરીને અમે પણ દુનિયાવાળાને કહી શકીએ કે અમે હુસૈનના અઝાદાર છે. એટલા માટે ખાસ કરીને નાના બચ્ચાઓને કહીશ કે આપણે સાથે મળીને જે ફ્રેન્ચીમાં નવો લખવામાં આવ્યો છે એ ઇમામ હુસૈનના ઝવ્વારોને આપણું દિલ કહે છે કે અઈ ઝવ્વારે ઇમામ હુસૈન અલૈહિસ્સલામ, તમે તો કરબલા પહોંચી ગયા, અમારું દિલ પણ ચાહે છે કે અમે પણ તમારી સાથે આવે. બુઝુર્ગો, માતાઓ, બહેનો, બચ્ચો, ત્વા કીવા કરબલા song.
આપણે છેલ્લી વાત કરી સખાવત ઉપર વાત કરી અને ઇન્શાઅલ્લાહ તઆલા આ જે વાત જે છે એક કદમ આગળ વધારે અને કાલે ઇન્શાઅલ્લાહ તઆલા જે છે એ કન્ક્લુઝન તમારી સામે હું લઈ આવીશ કે હકીકી માયનામાં અગર શિયા બનવું હોય તો આપણે આપણી જિંદગીમાં શું શું કરવું જોઈએ. આજે આપણે છેલ્લા ઇમામ ઇમામ જાફર સાદિક અલયસલાતુ વસલામ આગળ દેખાય એટલે સમજી જાવ કે સર સે મો રશિયા ત્રણ સિચ્યુએશન. પહેલી વસ્તુ ઇમામ અલ ઇસ્લામ ફરમાવે છે તમે એને જોઈ લ્યો કે નમાઝ ના ટાઈમ ની પોતે કેટલી હિફાઝત કરે છે. અલ્લાહ સુબહાનહુ વ તઆલા કોન્સર્ન બોકો અલ્લાહુ અકબર અઝાન આવે છે હું અહીંયા બેસી રહ્યો છું. ઇમામ અલી સલામ કહે છે આ છઠ્ઠા ઇમામ છે અગર તમને જોવું હોય કે મારો શિયા કોણ છે તો એને ત્રણ સિચ્યુએશનમાં જોઈ લો. પહેલો સિચ્યુએશન કે ઈ નમાઝના ટાઈમની હિફાઝત કેવી રીતના કરે છે. એસ્કે નમાઝનો ટાઈમ થાય છે એના દિલની અંદરમાં કંઈક બેચેની થાય છે. એસ્કે 5-5 મિનિટ છે મારા આપણે મજલિસ લંબાતી હોય 5-5 મિનિટ આપણે ઘડિયાળ જોતા હોય હજી ના ભાઈ તું હજી ના તો એસ્કે નમાઝના ટાઈમે મારો શિયા ઘડિયાળ જોઈ છે આ ઘરાક જાતો નથી હું નમાઝ પઢું નમાઝ પઢું નમાઝ પઢું. પહેલો સિચ્યુએશન નમાઝની હિફાઝત કેવી રીતના કરે છે હું આવું છું પછી એક્સપ્લિકેશનની અંદરમાં. આજે તમને ખબર છે બીજા મુસલમાનો શિયાઓને જે છે ને કાફીર કહે છે કાફીર આપણે નમાઝ ને મૂકી દીધા ભાઈ. આ લોકો છઠ્ઠા ઇમામ કહે છે મારો શિયા એ છે કે જે નમાઝના ટાઈમ ની હિફાઝત કરે. આગળ આવશે એક્સપ્લેનેશન હું તમને આ હદીસ પહેલા પૂરી કરી નાખું. બીજો સિચ્યુએશન ઇમામ અલી સલામ ફરમાવે છે તમે એને એના દુશ્મન ની સામે જોઈ લો એસકો ઈ દુશ્મન ના સામે પોતે એના મોમિન ભાઈ ના શુક્રે ને ખોલે છે કે નથી ખોલતો. ઘણી ફેરે તમને એમ થાય કે ઓલો માણસ પાસે મને કઈ એન્ટેરેબલ છે કઈક લાભ મળશે તો એને હવે દોષ કેમ કરું. મને સમાચાર મળ્યા કે ઓનું મિસ્ટર એક્સ અને મિસ્ટર ઈગ્રેક સાથે બનતું નથી મને મિસ્ટર એક્સ થી કામ છે એટલે મિસ્ટર એક્સ સલામ અલેકુમ. તમે કહો છો મિસ્ટર ઈગ્રેક નું આમ ને તેમ ને ફલાણું ઢીકો. આને કહેવાય કે દુશ્મન ની સામે કોઈ મોમિન ના શુક્રે ખોલતો નથી. આ બીજો સિચ્યુએશન. ત્રીજો સિચ્યુએશન ઇમામ અલી ઇસ્લામ ફરમાવે છે કે જ્યારે કોઈની મદદ કરવાની વાત આવે ત્યારે તમે મારા શિયાને તેસ્તે કરી લ્યો કે જે મદદ માટે સૌથી આગળ વધે એ મારો શિયા હશે. ત્રણ સિચ્યુએશન ઇમામ બયાન કરે છે. કાંઈક તો કારણ હશે ને ત્રણ બયાન કર્યા. શું આટલા બધા છે ન રોજાની વાત કરી ન કુરાનની વાત કરી ન મસ્જિદની કાંઈ નહીં. ઇમામ અલી સલામે ત્રણ સિચ્યુએશન કીધા. નમાઝ ને કેવી રીતના પોતે બચાવે છે કેવી રીતના નમાઝ ને પાબંદી થી પડે છે આ એક. બીજું જ્યારે દુશ્મન સામે છે ત્યારે તમે એને જોઈ લો તેસ્તે કરી લો એસકો ઈ બીજા મુમિન ભાઈ ના આઈબ ને ખોલે છે કે નથી ખોલતો. અને ત્રીજું ઇમામ અલી સલામ ફરમાવે છે કે જ્યાં બીજાની મદદ કરવાની વાત આવે તમે જોઈ લો કે એસકો ઈ સૌથી પહેલો પોતે ઊભો થાય છે સૌથી છેલ્લો ના સૌથી પહેલો પોતે. આજે મને જે બયાન કરું છું
ઈ આપણો જે પોઈન્ટ ફેબલ છે ઈ શું છે આ ત્રણમાંથી કઈ છે આપણો પોઈન્ટ ફેબલ તમને શું લાગે છે અસદીનભાઈ આ ત્રણ બતાવ્યા સિચ્યુએશન એમાંથી કઈ પોઈન્ટ ફેબલ લાગે છે આસન જી પ્રભુજી નમઃ કોઈ આપણે જરાક વિચાર કરીએ તો આપણને આપણી આદત દેખાય આ કઝા કરવાની વાત નથી હમ ઇમામ ના પાતે કે મારા શિયા ઈ છે જે નમાઝ કઝા ના કરે નો ઇમામ એમ કહે છે કે મારા શિયા ઈ છે કે જ્યારે અઝાન આવે તો ઈ નમાઝ ના સમય ની હિફાઝત કરે છે નમાઝ પડે ના પડે ઈ તો જ ઓલલા ઈ તો લિસ્ટ ના સૌથી છેલ્લે ભાઈ પણ આ નમાઝ ના સમયે એનું સિચ્યુએશન કેમ છે એસકે એને દિલ માં કઈ પાણી ડગે છે કે નથી ડગતું અહીંયા નમાઝનો ટાઈમ થયો એની હાલત કેમ છે એની અંદરમાં કઈ સાંજમાં આવ્યું પોતે મુસલ્લા ઉપર ચેડો કે ના ચેડો અહીંયા છે સવાલ આપણે શું હોય છે આ અઝાનનો ટાઈમ થઈ ગયો છે ઘરા કટલા ભણાણા છે ખુદા આવે તું રોજી મોકલાયો છે ક્યાં રોજીને લત માર અને ત્રે ફોર ખુદા તેમ ઘરા મોકલાયો છે કેમ કરું નાખી ગયો ઓરે કાલ થી સોમવાર થી હોજર વેન્સિસ ના વર્લ્ડ ટાઈમ છે જો હોજર વેન્સિસ ફેરબી ચુટ્ટી બાગાસે હા પણ જ્યારે આવે તો આપણે શું કે ખુદા તું જરાક વાટ જો મારું કામ બતાવી ઇસ્લામ એમ કહે છે કે કામ ને કહે કે તું વાટ જો હું નમાઝ પડ્યો શિયા આ છે હું તમને કુરાની મજીદની આજે ત્રણ આયત લઈ આવ્યો છું આપણે સાથે મળીને એના ઉપર વિચાર કરીશું ત્રણ આયત અને બે વાક્ય અને તમારી સહેમત તમામ આજનો મજલિસ આજની મજલિસ ઇસ્લામની નહીં હોય કુરાની મજીદની અંદરમાં chapitre 23 ayat numéro 9 10 અને 11 chapitre 23 sourate mu'minun bismillahir rahmanir rahim walladhina hum ala salatihim yuhafidhun allah subhanahu wa ta'ala kiye che sourate mu'minun ni 9th ayat su kiye che e logo કે જેઓ તેઓની નમાઝની હિફાઝત કરે છે પાબંદીની સાથે નમાઝને અદા કરે છે અહીંયા ટેમ થયો બરબર ધડક દઈને મુસલ્લો પાથી નમાઝ પડે છે આ લોકોની વાત કહે છે ઉલાઇકા હુમુલ વારિસુન આ ઈ લોકો છે કે જે વારસદાર છે તો વારસદાર સમજો લે ઝેરીતીએ બાપાનો પૈસો આપણને મળે તો આપણે બાપાના મિલકિયતના વારસદાર છે અલ્લાહ સુબહાનહુ વ તઆલા કુરાનમાં કહે છે ઈ લોકો કે જેઓ પોતાની નમાઝની હિફાઝત કરે છે ઈ લોકો એ રીતે છે ઈ લોકો વારસદાર છે કેના વારસદાર ભાઈ આયત આગળ ઓમઝમાં કહે છે અલ્લાઝીના યરીસુનલ ફિરદૌસ હુમ ફીહા ખાલિદૂન આ ઈ લોકો છે કે જેઓ લોકો જન્નતુલ ફિરદૌસ ના એરીતે છે અને જ્યાં ઈ લોકો હવેશ માટે એટર્નલ માં રહેશે ખુદા એમ ના કીધું કે કુરાન પડવા વાળાને જન્નત માં મોકલાવીશ નહીં શું કહે છે જે લોકો નમાઝ ને પાબંદી થી અદા કરે છે ઈ લોકો નમાઝ નો ટેમ થાય છે નમાઝ ને જે પાબંદી ની સાથે અદા કરે છે આ લોકો એરીતે દ્વિપારાધી Mes chers enfants, ne délaissez jamais le namaz. Hein? D'accord? Vous me promettez? Salut à toi, Mohammed ou à toi, Mohammed. Vous voulez le paradis? Vous voulez le paradis? Vous voulez aller au paradis pour les jeunes? La solution, c'est quoi? Namaz. C'est quoi? C'est Allah qui dit dans le Coran. On va aller encore plus loin. Après, c'est l'imam Imam Jafar Sadiq alayhi salatu wa salam formavait. Allahumma salli ala Muhammad wa ali Muhammad. Imam formavait que dans
વસ્તુનો એક ઓળખાણ હોય છે. ઈ ઓળખાણ શું હોય છે? ઈ ચીજનો ચહેરો હોય જેનાથી તમે ઓળખી જાઓ. જેમ કે આજે આ ઝહીરભાઈ બેઠા છે, હું ઝહીર ને આ ઝહીરભાઈ, મને કેમ ખબર પડે કે આ ઝહીરભાઈ છે? એનો ચહેરો હું જોઉં ત્યારે હું ઓળખી જાઉં કે આ ફલાણો છે, ઓલો ફલાણો છે. ઇમામ સાહેબ ફરમાય, દરેક વસ્તુનો એક ચહેરો છે. તમારા દીનનો ચહેરો અને ઓળખાણ નમાઝ છે. અમારી જિંદગીમાં, આપણી જિંદગીમાં જો નમાઝ ના હોય સાહેબજી, મારા પાસે દીન નથી. સાહેબજી, ઇમામ કહે છે દરેક વસ્તુની ઓળખાણ એક હોય છે, એની પહેચાન હોય છે. તમારા દીનની પહેચાન અને ઓળખાણ નમાઝ છે. આજે દુનિયાની અંદરમાં મેં તમને શરૂઆતમાં કીધું કે આપણને લોકો જ્યારે પણ બીજા મુસલમાનો, એટલે સુન્નતની વાત કરું છું, જ્યારે પણ એ લોકો જોઈ છે ને, લોકો કહે છે આ લોકો કાફિર લોકો. બસ એ લોકોને એમ આપણો ઇમાજ છે કે આ લોકો માતમ સિવાય ને રોવા સિવાય બીજું કાંઈ નથી કરતા, નમાઝ તો અટતા જ નથી. કે આપણે મસ્જિદમાં પગ નથી મૂકતા. અને તમે જોજો આપણા કરતા એ લોકો કે જે લોકો પાસે આહલે બેત નથી, એ લોકો પાસે ફક્ત કુરાન છે ખાલી. આપણા પાસે તો કુરાન છે ને આહલે બેત છે. એ લોકો કેટલા નમાઝની હિફાજત કરે છે, અને આપણે શિયા ને આહલુલ બેત થઈને આટલા આટલા રેકોમેન્ડેશન હોવા છતાં પણ આપણને ભાન નથી કે નમાઝ મારી છૂટી ગઈ છે. ફુદા સુરે ભઈએ, અગર હકીકી માયનામાં આપણને શિયા બનવું છે તો એનો રસ્તો એક જ છે. ઇમામ અલી સલામના જે બોલ છે, જે વાત છે, એના ઉપર અમલ કરવું જોઈએ. ઓર આગળ આવો, કુરાન મજીદ chapitre 107 verset numéro 4 5 અને 6. અલ્લાહ સુબહાન વ તઆલા સૂરે માઉન 107 નો સૂરો છે. ફરમાવે છે બિસ્મિલ્લાહિર રહમાનિર રહીમ, ફવૈલુલ લિલ મુસલ્લિન. આ લાસ ત્રે ગ્રામ એનો ટ્રાન્સલેશન થાય છે, malheur donc à ceux qui prient. ખુદા કહે છે ફવૈલુલ લિલ મુસલ્લિન, નમાઝ પડવા વાળા ઉપર લાનત થાય. ઓલી આયતમાં ખુદા કહે છે નમાઝ પડે તો જન્નત ના એ રીતે, નમાઝ પડવા વાળા ઉપર લાનત થાય. એમ નથી કે નમાઝ ના પડવા વાળા ઉપર, નમાઝ પડવા વાળા ઉપર લાનત. ખુદા કહે છે માધર, કોણ નમાઝ પડવા વાળા? الَّذِينَ هُمْ عَنْ صَلَاتِهِمْ سَاهُونَ, ceux qui négligent leur namaz. En traduction, ceux qui négligent. Namaz du temps, c'est 6h25, la taille, 6h14, la taille. Non, il doit être possible. En effet, ceux qui négligent. Aïm, n'est-ce pas qu'il y a un petit peu de temps? Amari va te faire ici. હજી તો 11:59 થયા છે, 12 વાગે ટેસ્ટી પડી છે. કુરાનમાં ખુદા કહે છે લાનત છે લોકો ઉપર, એ નમાઝ પડવા વાળા ઉપર કે જે નમાઝને ઇમ્પોર્ટન્સ નથી આપતા, જે નમાઝને નેગ્લિજે કરે છે. આ મારી વાત નથી પાડતો, આ કુરાન મજીદની અંદરમાં છે. સૂરે માઉન તમે ખોલીને જોઈ લેજો. આ બે જણ, એક જે નમાઝને નેગ્લિજે કરે, અલ્લાઝીના હુમ યુરાઉન, અને બીજા કોણ? નમાઝી. આ પેલો નમાઝી, બે નમાઝી ઉપર લાનત છે. પેલો નમાઝી એ કે જે નમાઝને નેગ્લિજે કરે, ઠેલાવે, હજી ક્યાં કઝા થઈ છે, હજી ક્યાં, હજી તો સૂરજ અહીંયા ઉપર છે ને, 5 વાગે કઝા થશે પછી પડ લેશો. આ જે નેગ્લિજે કરે, જે ઠેલાવે ને, એના ઉપર લાનત. કુરાન છે, હદીસ નથી. અને પછી કહે છે અલ્લાઝીના હુમ યુરાઉન, જે બીજાને દેખાડવા માટે નમાઝ પડે. ઘરે હું નમાઝ પડીશ, 5 મિનિટમાં ઝોહર, અસર, મગરિબ, 17 રકાત, 5 મિનિટ લાગે મને. અહીંયા હું પડું 2 રકાતે મને 5 મિનિટ લાગે. ઓલા જાજા માણસ હોય ને, ખબર પડે ભાઈ કે હું કેવી મખરજથી નમાઝ પડું છું.
કુરાન એના ઉપર લાનત મોકલાવે છે કે જે બીજા માટે નમાજ આપણા સાતમા ઇમામ મુસા અલબાદી અલયહિસ્સલાતુ વસ્સલામ ની એક હદીસ છે અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ મુહમ્મદ ઇમામ ફરમાવે છે કે કયામત ના દિવસે અમુક માણસ ને ખુદા હુકમ દેશે ફરિશ્તાઓને કે આને જહન્નમ માં લઈ જાઓ અમુક માણસ ને ઘસડી ઘસડી ને જહન્નમ માં લઈ જશે જ્યારે જહન્નમ માં લઈ જશે ને તો જહન્નમ નો એક ગાર્ડિયન છે એનું નામ છે માલિક જન્નત નું જે ગાર્ડિયન છે એનું નામ ખબર છે તમને રિઝવાન અહસન એટલે હું બધાને આ જવાનો સાથે વાત કરું છું માવતરા જો સુધેઝોલે કારણ કે આ માવતરા બુઝુર્ગોને તો કંઈ કહેવાની જરૂર નથી એ લોકો સામ આપણને શીખામણ દે છે પણ આપણે જે છે મારી મંડળી શું વધારે જવાનો સાથે હોય છે અને માવિતો માટે ગ્રેપેતિશો થાય તો જન્નત નો ચોકીદાર રિઝવાન જહન્નમ નો ચોકીદાર માલિક તો રિવાયત ની અંદર માં છે સાતમે ઇમામ કહે છે કે અમુક માણસો ને જ્યારે જહન્નમ માં નાખવામાં આવશે ને તો ખુદા કહે છે યા માલિક આ લોકો જહન્નમીઓ ની ખરા ખબરદાર તું ઈ લોકો ના ચહેરા ને ના બારજે માલિક ખબરદાર તું ઈ લોકો ના પગ ને ના બારજે માલિક ખબરદાર તું ઈ લોકો ના હાથ ને ના બારજે માલિક ખબરદાર તું ઈ લોકો ની જબાન ને ના બારજે માલિક અજબ થઈ જશે હા આ જન્મ માં નાખે ને અને મોઢું ના બારે ને હાથ ના બારે આ કેમ કામ તમે એક બોસ ને જે છે આ તાપ ઉપર મૂકો એટલે પતી ગયો શેખાય છે આપ પણ અલ્લાહ હુકમ દે છે કે આ ભલે જન્મ માં જાય છે પણ એના મોઢા ને એના ચહેરા ને હાથ ને પગ ને ના બારજે તો માલિક ખુદા ને સવાલ ખુદા ના બદલી માં યોલા જે જન્મ માં આવ્યા છે ને એને સવાલ કરશે અરે મૂર્ખાવ ખુદા તમને કહે છે કે તમારો ચહેરો ના બારુ તમારો હાથ ના બારુ તમારા પગ ના બારુ શા માટે શું તમે કરીને આવ્યા છો તો કે છે યા માલિક અમે છે ને કે આ ચહેરાથી ખુદાની જવાબ આવે છે ખુદાનો જવાબ આવે છે કે છે માલિક આ લોકો છે ને ચહેરામાં વજુ કરતા હતા તો આ ચહેરો ના બાર છે કારણ કે એમાં દરરોજ વજુ કરતા હતા એ લોકો કે છે ખુદા લોકો વજુ સાથે માલે ખુદા સાથે વાતો કરતા કરતા ઓલા જહન્નમીઓને કહે છે હે ભાઈ તમે કેવા મૂર્ખા છો તમે વજુ કરતા હતા તમે અલ્લાહની ઈબાદત કરતા હતા તમે મસ્જિદમાં જતા હતા તો અહીંયા શું કરવા આવ્યા છો શું કામ ખુદાએ તમને અહીંયા મૂકેલા છે તો એ લોકો રોઈ રોઈને કહે છે માલી અમે જે બધુંય કર્યા ને ખુદા માટે ના કર્યા દુનિયાવાળા માટે કર્યા બીજાને દેખાડવા માટે કર્યા એટલે આજે ખુદાએ કીધું તમારા માટે મારી કઈ જઝા નથી ફક્ત તમારો ચહેરો મને કામ આવ્યો તમે વજુ કરતા હતા તમારા પગથી તમે મારા ઘર સુધી આવતા હતા પણ બાકીનું બીજું બધું જે તે પણ ક્યાં ક્યાં દો તો આ કુરાન મજીદની જે આયત છે બે લોકો ઉપર લાનત કરે છે ફવૈલુ લિલ મુસલ્લી અલ્લદીના હુમ યુરાઉ વયમનઉન અલ માઉ અને આ ઈ લોકો છે કે જે લોકો પોતાના નમાઝની અંદરમાં નિગ્લિજન્સ કરે છે અને જે લોકો બીજાને દેખાડવા માટે ઈબાદત કરે છે તો આ બે વસ્તુની ખાસ કરીને આપણે ધ્યાન રાખવાની છે એક શરૂઆત પડે મુહમ્મદ વાલે મુહમ્મદ અલ્લાહ હવે સોલ્યુશન શું પ્રોબ્લેમ તો આપણે દેખી હતા કે ઓના કેલ્ક્યો પા શાકેન દોનું હા ઓન વા એસે દેતર ફ્રાંસ સુ સ્વા On est devant les zalis de l'imam Hussain al-Islam. Quelque part, on a cette petite faiblesse. Après, c'est un problème. Quoi faire après le temps de la namaz? Quoi faire le temps de la pavande de la pavande? Je ne dis pas qu'après le temps de la pavande. Non, loin de là. Non, après, négligence, oui, c'est une solution. Quand l'imam est dit que l'imam est vrai, c'est que la namaz n'a pas de la pavande de la pavande. સોલ્યુશન
એક જ સોલ્યુશન મને દેખાય છે, તમને બીજો દેખાતો તો મને કહેજો, તો ઈવાની મને પણ કોક ફેર મજલિસમાં પડવામાં કામ, મને તો એક જ સોલ્યુશન દેખાય છે. અગર તમને ટાઈમસર નમાઝ પડવી હોય તો તમે મસ્જિદમાં નમાઝે જમાતમાં આવતા થઈ જાઓ. જે સેમ્પલ કોમ સોલ્યુશન પોશી પાત્ર વેદત નકર નહીં પડે. તમે મને કહો કે કાલથી હું ટાઈમસર નમાઝ પડીશ, આ એક દિવસ બે દિવસ પડાશે પછી ઇશ્કાલ છે. તમે નિયત કરી લીધી કે બસ કાલથી હવે મસ્જિદમાં જવું છે, બસ પછી કે બાકી તો શ્યોર છે કે ટાઈમસર અઝાન આવીને તમે નમાઝ જમાત ની અંદર આવી. તો અગર આપણને નામના શિયા નહીં પણ હકીકી મહિનામાં જો શિયા બનવું હોય તો ઇમામ કહે છે કે નમાઝને પાબંદીની સાથે લોકો હિફાઝત કરે છે. નમાઝને ટાઈમસર અગર પડવી હોય તો મારા પાસે તો એક જ સોલ્યુશન છે કે આપણે નમાઝે જમાતમાં આવતા થઈ જાય અને ત્યાં આપણને ટાઈમસર નમાઝ મળશે. એક શરૂઆત પડો મોહમ્મદ વાલે મોહમ્મદ. આપણું શું હોય, આપણે મસ્જિદથી ભાગતા ફરતા છેટે છેટે આપણને એમ થાય કે આ મસ્જિદ વાળા બિચારા બુઝુર્ગોનું કામ છે, એ બળે બેઠા હોય એવા તસ્બી કાઢતા. ઇમામ અલી અલૈહિસ્સલામ ફરમાવે છે કે હું જે છે ને જન્નત કરતા મસ્જિદમાં બેસવું વધારે પસંદ કરું છું. સાંકરો યાદ, ઇમામ અલી અલૈહિસ્સલામ કહે છે હું જન્નત કરતા મસ્જિદમાં બેસવું વધારે પસંદ કરું છું. આ તમે કહેશો આ કેવી વાત, આપણે તો બધાને જન્નતમાં જવું છે. ઇમામ અલી કહે છે મારા હું જો પ્રેફર લેસેલ જન્નત પુરલા મુસ્કે. ઇમામને એક સવાલ કરવાવાળો સવાલ કર્યો, યા અલી આ તમે શું બોલો છો? તે કે હું કઈ આમને આમ હવામાં વાત નથી કરતો, જ્યારે એ કે હું જન્નતમાં બેસું તો એમાં મારું દિલ રાજી થશે. બરાબર છે ને, જો હું જન્નતમાં જાઉં તો કોણ રાજી થાય? હું રાજી થાઉં. પણ કે જ્યારે હું મસ્જિદમાં બેસું છું તો મારો અલ્લાહ રાજી થાય છે. ઇન્શાઅલ્લાહ તમને ખબર છે હું કોમ્પ્લિશનની અંદરમાં એક છેલ્લી આયત તમારી સામે મૂકીશ. આપણે હંમેશા, હું તમને કહું ને, આપણે વેપારી કોમ છે, આપણે હંમેશા ફાયદો ગોતતા હોય. આ નમાઝ જમાતનો કેટલો ફાયદો છે મને હદીસ બધી એ પડવી નથી, ખાલી હું તમને હવે કોમ્પ્લિશન તરફ લઈ જાઉં છું. આપણી મજલિસને કોમ્પ્લીટ કરવા માંગુ છું. મરહૂમ આયતુલ્લાહ ખોઈ અબુલ કાસિમ અલ ખોઈ પાસે એક માણસ આવ્યો કુવૈતથી. સાંભળજો ખાસ કરીને મારા જવાબ, કુવૈતથી એક માણસ આવ્યો ઝિયારત કરવા ગયો હતો કરબલા નજફ અને આગળ કોઈ પાસે આવ્યો. આવીને આયતુલ્લાહ પાસે ફરિયાદ કરવા લાગ્યો, આગળ કંઈક દુઆ દો ને, કંઈક અમાન દો ને. કીધું શું? કીધું વેપાર પાણીમાં બરકત નથી, કોઈ પ્રોબ્લેમમાં છું. આજે કેટલા વર્ષ થયા હું ખુમ્સ નથી કાઢી શકતો. પોતે કહે છે આગળ ખુમ્સ નથી કાઢી શકતો, હું ખુમ્સના નોખા રાખું, કાંઈ પ્રોબ્લેમ થાય, માલ બગડી જાય, આ થાય, ઓ થાય, ખુમ્સમાંથી વળી કાઢીને પાછું વરસ થાય એટલે એ ને એ જ પાછું ઝેરો. તરક્કી નથી થતી, બરકત દેખાતી નથી. આપણે બધાને એ પ્રોબ્લેમ હોય છે. આપણને છે ને ઘણી ફેરે અલ્હમ્દુલિલ્લાહ પણ બોલવું જોઈએ. ભાઈ તેજુરી ભાઈ છે ને, આપણે તુજુર એમ જ કહેતા હોય કે હા બહુ પ્રોબ્લેમ છે, બહુ પ્રોબ્લેમ છે, ગ્રીસ છે, ગ્રીસ છે. તો આ બિચારો સાચે ને ગ્રીસમાં તો એ આપણા જેવો ખોટા ખોટા રોંધડા નતા એના, આ સાચે ને ગ્રીસમાં તો. તો આગળ કોઈ કીધું કે બસ કાલે આવજો. ઓલો બિચારો બીજે દિવસે કહીએ સ્ટીલો બધું લઈ ગયો, કઈ મોટા મોટા અમલ દેશે આગળ. હવે આયતુલ્લાહ પાસે તમે જાઓ ને કઈ અમલ માંગો તો લાંબુ લાંબુ અમલ હોય. આગળ એને કીધું કે તું હતો ને ગઈકાલે કે રોજીમાં પ્રોબ્લેમ હતો, હા. કીધું શું અમલ કરું?
કે તું તારા ગામમાં જા ને તો નમાઝે જમાઅતમાં શામિલ થા તો થઈ જા, નમાઝે જમાઅતમાં આસિસ્તે થા. બોલ્યા તું મોટું ખુલ્લું રહી હે, મને તો એમ કે મોટા મોટા અમલ ને કઈ આપશ. હા તો હવે આગળ મરજાનો હુકમ પછી કે રાખીને આવતો રહ્યો એના ગામે કોઈ પાછું. નમાઝે જમાત શરૂ કરી. ઇસ્તવાર લખે છે કે બે વર્ષ બાદ, કેટલા વર્ષ, 365 જૂર ફોર દ, બે વર્ષ બાદ પાછો પોતે જાય છે કરબલા નજફ ઝિયારત. અને આગા હુઈના ભીરોમાં એના ઘરે રાંધે ફુલાઈ એના માણસો સાથે બે ગુણી પીએસ દોર આગા હુઈના સામે મૂકીને કહે છે, આગા તમારા જે નુસ્ખો તમે મને બતાવ્યા હતા નમાઝે જમાતનો ઈ કરવા પછી મને એટલી બરકત થઈ, એટલી બરકત થઈ કે આ બે વર્ષની અંદરમાં આખા 30 વર્ષનું ખુમ્સ લઈ આવ્યો છું. સેવા કરો મોહમ્મદ વાલે મોહમ્મદ પર. આપણે જો અલ્લાહના ઘરને આબાદ કરશું તો અલ્લાહ આપણા ઘરને આબાદ કરશે. અને જ્યારે ખુદા આપણા ઘરને આબાદ કરી નાખ્યો તો દુનિયાનો કોઈ પણ તાકાતવર ઇન્સાન આપણા ઘરને બરબાદ નહીં કરી શકે. એટલે ડિસિઝન આપણને લેવાનો છે કે મને શું કરવું છે. એક છેલ્લું આખરી વાક્ય અને તમારી સામે કુરાની મજીદની આયત પડો અને આપણે બસાય. એક ફેરે આપણા આખરી નબી હઝરત મુહમ્મદ મુસ્તફા સલ્લલ્લાહુ અલયહી વઆલિહી વસલ્લમ સુબોની નમાઝ પઢાવી, નમાઝ જમાત જ્યારે પૂરી થઈ સુબોની નમાઝમાં મસ્જિદ નબવીમાં હતા. પછવાડે વૈરા જ્યારે મુસાફો થઈ ગયો તો રસૂલે ખુદા રમાર કે કહી રહ્યા કે એક માણસ જે સુબોની નમાઝ બધા રોજ પ્રેઝન હતો નમાઝ જમાતમાં પોતે આજે નથી આવ્યો. રસૂલે ખુદા અજબ થઈ ગયા. સહાબીને પૂછ્યું, ઓલું ક્યાં ગયો ઓલું ભાઈ? રસૂલે ખબર નથી ગઈકાલે તો હતો. તો કે ચાલો આપણે ઘરે જઈએ, આ નમાઝે જમાતનો એક અહંકારી છે, સુસ્યાન મળે છે આની અંદર. એટલે તો નમાઝે જુમા જે છે તાકીદ કરવામાં આવી છે કે માણસો જ્યારે તમને દેખાય કે આ માણસ નથી દેખાતો ત્યારે આપણને ખબર પડી. એ વખતમાં તો ફોન ને કઈ હતા નહીં કે મારે બીમાર છે, આ છે, તે છે, વયાજ માં ગયો છે. આની અંદર એક સુસ્યાનનો પણ ફિલોસોફી છે. તો રસૂલે ખુદા અને એના સાથીઓ ગયા બોલ્યા ભાઈ પાસે એના ઘરે કે જે સુબોની નમાઝમાં આબસામ હતો. દરવાજો ખખડાવ્યા, ઘરવાળીએ દરવાજો ખોલ્યો. યાર રસૂલલ્લાહ તમે આવ્યા? આવો. કીધું તમારું શૌહર આજે સુબોની નમાઝમાં ના દેખાણ, તબિયત સારી છે? તો કે યાર રસૂલલ્લાહ ગઈકાલે એને શું સૂઈ જોયું કે આખી રાત પોતે મગરીબ થી લઈને સુબોની નમાઝ સુધી આખી રાત નમાઝ પડ્યો છે, ઇબાદતમાં આખી રાત પોતે પસાર કર્યો છે. અને સુબોની નમાઝ નો ટ્રેન જ્યારે થયો ત્યારે એને એમ હતું કે મસ્જિદે જાવ પણ બહુ પોતે થાકી ગયો હતો. આટલી રકાત નમાઝ પડી, કઝા નમાઝ, મુસ્તહબ નમાઝ, આખી રાત ઇબાદત કરી, દુઆ મજમુઓ આ ફળામ ઢીકળું. તો સુબોની નમાઝનો ટાઈમ થયો તો એના પગમાં તાકાત નહોતી એટલે પોતે ઘરે જ પોતાની બે રકાત સુબોની વાજિબ પડી અને પછી સૂઈ ગયો. પણ સલામત છે, કાઈ બીમાર નથી. રસૂલે ખુદા એના બે બીજા સહાબી હતા એને જોઈને કહે છે, અહી મારા સહાબીઓ, આ માણસ માટે બહેતર હતું કે આખી રાત પોતે સૂઈ ગયો હોત દેશથી અને બે રકાત જમાતની સાથે પડ્યો હોત તો ખુદા એને એના કરતા વધારે સવાબ આપત જેટલું પોતે આખી રાત એને સવાબ મળ્યું છે. એક સલવાત કરો મોહમ્મદ વાલે મોહમ્મદ પર. તમે જો કે સેફા જુને પડતો કોઆ નમાઝે જમાઅતની વાલર રસૂલે ખુદા શું બતાવે છે કે આખી રાત ઓલો ઈબાદત કર્યો જેટલો સવાબ એને મળ્યો. રસૂલ કહે છે જો ઈ સુબોની નમાઝ આપણા સાથે પડવા આવ્યો હોત મસ્જિદમાં તો એને એના કરતા પણ વધારે. હવે આખરી કુરાની મજીદની એક આયત આપણે જોઈ અને મસાઈ તરફ જઈ, બાકીની વાતો જે અમુક નિશાનીઓ રહી ગઈ છે એ આપણે કાલે વાત કરીશું. કુરાની મજીદની અંદરમાં
આ સૂરો અને આ આયત હું ખાસ રેકમેન્ડ કરું છું મારા જવાનો, તમારી પાસે જો હમણાં આ રેફરન્સ ના હોય તો તમે ઘરે જઈને જરૂર આ તપાસ કરજો. શાપિત્ર સ્વસંત 14 વર્ષે 40, 41, 42, 43, 44 સૂરે મુદ્દસ્સિર અલ્લાહ સુબહાનહુ વ તઆલા કહે છે بسم الله الرحمن الرحيم في جنات يتساءلون اچھلی વાત છે છે લોકો સોત્રા સુતર મને આપો પછી આપણે પસાઈ કરીએ في جنات يتساءلون عن المجرمين અલ્લાહ સુબાન વ તઆલા કહે છે કે કયામતના દિવસે જ્યારે હું ફેસલો કહી દઈશ જજમો નીકળી જશે એટલે અમુક માણસો જન્નતમાં અમુક માણસો જહન્નમ જ્યારે જન્નત વાળા જન્નતમાં જાતા હશે ને હવે કેવું હશે પોમ હશે કે મિરવાર હશે મને ખબર નથી પણ કુરાન કહે છે કે જ્યારે જન્નતીઓ નીચે જોશે ત્યારે એ લોકોને દેખાશે કે ઓલા જહન્નમીઓને જહન્નમમાં લઈ જવામાં આવે છે આ ધ્યાનથી સાંભળો આ કુરાન છે વાર્તા નથી જન્નતમાં જવા વાળા જોશે કે નીચે જહન્નમીઓને જહન્નમમાં લઈ જવામાં આવે છે ત્યારે એ લોકોને અમુક એવા ચહેરા દેખાશે જેને લોકો ઓળખતા હશે ઓલો મારા ગામનો હતો ઓલો તો મારો પાડોશી હતો ઓલો તો મારા દેશમાં રહેતો હતો એકબીજાને ઓળખતા હશે તો જન્નત વાળા ઓલા જહન્નમીઓને પૂછશે ભાઈ આપણે તો ગામમાં સાથે રહેતા હતા તમે અહીંયા શું કરો છો કેમ અહીંયા ભૂકી ગયા અમે તો જો જાય છે જન્નત તરફ તમને શું થઈ ગયું તમે શું ગોટાળા કર્યા દુનિયામાં કે તમે અહીંયા ભૂકી ગયા આ કુરાન છે સૂરે મુદ્દસ્સિર તો એ લોકો જવાબમાં ચાર કારણ કહે છે ચાર કારણ એ લોકો કહે છે કાલુ લમ નકુ મિનલ મુસલ્લીન પેલો અમારો ગુનો એ હતો કે અમે જે છે નમાઝ નોતા પડતા પહેલું કારણ જહન્નમ વાળા જહન્નમનું કારણ બતાવે છે કુરાન કહે છે અમે નમાઝ નોતા પડતા નમાઝની પૈડી નોતી અમે બીજું કારણ વલમ નકુનુ તઈબુલ મિસ્કીન અમે ગરીબોને ખવરાવતા નોતા આવી સખાવતની વાત આવી તમે સમજો કે આ આયત આ બે રાતની મજલિસનું કોમ્પ્લીશન પહેલી વસ્તુ અમે નમાઝ નોતા પડતા બીજી વસ્તુ ગરીબો ખાવાનું માંગવા આવતા હતા અમે ખવરાવતા નહોતા પછી કહે છે અમે એવા લોકો સાથે બેસતા હતા કે જેઓ લોકો નકામી વાતો કરતા હતા એવી વાતો કે જેમાં દુનિયાનો ફાયદો હોય ને આખરતનો ફાયદો હોય ઘણા માણસોની આદત હોય બસ બેઠા હોય ને મસ્કરીને આ ને ખોટી સાચી વાત ગોલ 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 વાત કરતા હોય ને આપણે મજા આવે સાંભળવા બેઠા હોય ગ્રાફ કેવાય નમાઝ નોતા પડતા આપેલું પછી કે છે ગરીબોને જમવાનું નોતા દેતા અને ત્રીજું અમે એવા લોકો સાથે બેસતા હતા કે જેઓ લોકો નકામી નકામી વાતો કરતા હતા કે જેમાં દુનિયાનો ફાયદો ને આખરત હા હવે બિઝનેસ ની વાત કરતા હોય ને ફોરેક્સ ફોર ની વાત તો બીજી વાત છે પણ એવી વાતો કે જે ગોલ 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 કઈ ને તમને જાણવાનું મળે ને ઓલાને કઈ જાણવાનું મળે એવી વાતોમાં અમે બેસતા હતા આ કુરાની મજીદ ને જે છે આપણે પડવું જોઈએ અને અલ્લાહ સુબહાન વ તઆલા જે આપણને આવા મેસેજ દે છે એ મેસેજ ને આપણે ગ્રહણ કરવું જોઈએ હાસિલ કરવું જોઈએ જેથી કરીને આપણે આપણી જિંદગી ને સુધારી શકીએ તો અજીઝાને મોહતરમ આજનો કન્ક્લુઝન આપણે એ કાઢ્યો કે એક શિયા એ હોય છે કે જે પોતાની નમાઝ ની હિફાઝત કરે અગર મને હકીકી માયનામાં ઇમામ હુસૈન નો શિયા બનવું છે કારણ કે એવું તો ના થાય ને કે છઠ્ઠા ઇમામ કહે કે અમારો શિયા ઈ છે કે જે નમાઝની હિફાઝત કરે અને જો ઇમામ હુસૈન કહે કે મારો શિયા ઈ છે કે જે માતમ કરે બે વસ્તુ કોન્ટ્રાડિક્ટર તો ના હોવી જોઈએ ઇમામે સજ્જાદે કીધું ઇમામે પાંચમા ઇમામે કીધું છઠ્ઠા ઇમામે કીધું બધાય ઇમામ એક જ છે તો અગર ઇમામ સાદિક અલી ઇસ્લામ કહે કે મારો શિયા ઈ છે જે નમાઝ
پڑھتو ہوئے جے نماز کی حفاظت کرتو ہوئے تو امام حسین علیہ السلام پر ایج بات مت ڈاکور ہسے کہ مارو شیعہ ای چھے جے نماز ادا کرے اسا کرو اپنے اربعین میں آوی پہنچا کالے اربعین نو دیوس چھے એની પહેલા કે હું મસાહેબ ને આવશ્ય કરું કારણ કે અક્ષર ઝાકિરીન ઉલમા લોકો જ્યારે અરબઈન ને મસાહેબ પડે અરબઈન માં જ્યારે ગમ નું બયાન પડે ત્યારે ઈ બયાન પડે છે કે જે લોકો અહલે હરમ વાળા કેવી રીતના ઇમામ હુસૈન નો આ કાફલો લૂંટાયેલો કાફલો કઈ માંથી કેવી રીતના નીકળ્યો મેં તમને ગઈકાલે કીધું હતું કે બીબી ઝૈનબ અને ઇમામ સજ્જાદ નું કઈ માંથી નીકળવું ત્રણ ફેક્ટર હતા પહેલો ફેક્ટર ઈ હતો કે જ્યારે ઇમામ સજ્જાદ અલેસલામના ખુતબા દરબારે યઝીદમાં માણસોએ જ્યારે સાંભળ્યું ત્યારે માણસોની આંખ ઉગઈ કારણ કે આજ દિવસ સુધી એ જ કહેવામાં આવ્યું હતું કે એક રુબેલ યઝીદના સામે રુબેલિયો કર્યો છે અને યઝીદે એને દેઝેરમાં મારી નાખ્યો છે બસ પતી ગઈ વાત કોણ છે ક્યાંથી આવ્યો છે એ માણસોને કાશે કરવામાં આવ્યું અને ઇમામ હુસૈન અલેસલામે ઇમામ સજ્જાદ અલેસલામે બીબી ઝૈનબે રસ્તામાં જે છે બધાને બતાવી બતાવીને બધાને ઉગાડા કર્યા કે આ જે થયું એ બરાબર નથી એટલે જ્યારે ઇમામ સજ્જાદનો ખુતબો એ લોકો યઝીદના દરબારમાં સાંભળે છે ત્યારે જે મુસલમાનો હતા શામની અંદરમાં કુફાની અંદરમાં એ લોકોના મગજમાં આ વાત બેસી ગઈ કે યઝીદે કોઈને ના મુસલમાનના રસૂલના નવાસાને કતલ કરી નાખ્યો એટલે સ્ટોરી કહે છે કે યા શામ ની અંદરમાં પ્રેશિયો ચાલુ થયા યઝીદ ઉપર જેટલા નોતાબલ હતા એ લોકો યઝીદને હંમેશા સંદેશો મોકલાવતા હતા યઝીદ આથી શું કર્યું જે થઈ ગયું હવે જેને પૂયરા છે કેદમાં એને તો રહા કરી દે એટલે આ એક પ્રેશિયો નાના નાના રુબેલિયો ચાલુ થઈ ગયા હતા શામ ની અંદરમાં આ એક ફેક્ટર હતો બીજો ફેક્ટર સ્ટોરી લખે છે કે યઝીદની ઘરવાળી જેનું નામ ઇસ્તવાર હિંદા લખે છે હિંદાને પણ ખબર નહોતી કે આ કૈદી લોકો કોણ છે જે પ્રિઝોનિયર થઈને આવ્યા હતા ઇસ્તવાર લખે છે કે યઝીદનો પાલે અને જે કૈદમાં આ બીબીઓને અને બચ્ચાઓને નાખવામાં આવ્યા હતા ને સૌ વાઝીનાશમાં હતું રાતના જ્યારે નાના નાના બચ્ચા રોતા હતા ત્યારે નિંદરમાંથી આ હિંદા ઉઠી જતી હતી એનું દિલ ગભરાવા લાગતું હતું આ હિંદા ઇમામ હુસૈન અલીસલામ ને ઓળખતી હતી મદીનામાં જ્યારે પોતે ઇમામ હુસૈન સાથેની મુલાકાત થઈ હતી ત્યારે ઇમામ હુસૈન ને પોતે એવિતે કહી દીધી કે મોલા એક દિવસ તમે મારા મહેમાન થાજો ઇમામે ને વાયદો આપ્યો તો અહીં હિંદા હું તારા ઘરે મહેમાન થાઈશ જ્યારે હિંદાને ખબર પડે છે કે આ કપાયેલા માથા બીજા કોઈ નથી પણ મારા આકા હુસૈન છે જ્યારે એને ખબર પડે છે કે આ કૈદ ખાનાની અંદરમાં બીજું કોઈ નહીં પણ અલી ઓ ઝહરાની દીકરીઓ છે ત્યારે હિંદા પણ યઝીદને ઝંઝોડે છે અઈ યઝીદ તું કેવો મુસલમાન છો આ નાના નાના બચ્ચાઓએ તારું શું બગાડ્યું છે આ બીબીઓ તારું શું બગાડ્યું છે એટલે આ બીજો પ્રેશિયો અને બીજો ફેક્ટર આ યઝીદની ઘરવાળી ત્રીજો ફેક્ટર જ્યારે ઈ બનાવ બન્યો પછી હવે યઝીદ પાસે કઈ બહાનું નહોતું ઈ શું હતું કે હુસૈન ની ચાર વર્ષની સકીના જ્યારે કૈદ ખાનામાં ગુજરી ગઈ અને જ્યારે શામની ઓરતો આવી અને આ બચ્ચીને જ્યારે ગુસલ આપી જ્યારે આ બીબીઓએ જોયું કે આ બચ્ચીના કપડાં જે છે શરીરમાંથી નીકળતા નથી સવાલ કર્યો કે આ બચ્ચીને શું બીમારી હતી ઇમામ સજ્જાદ રોઈ રોઈને કીધું એ બીબી અમારી બહેનને કઈ બીમારી નહોતી પણ એટલા તાઝિયાના મારવામાં આવ્યા એટલા તમાચા મારવામાં આવ્યા છે કે જખમ પર જખમ બ્લેસ્યુર ઉપર બ્લેસ્યુર અને આ કપડું ચોટી ગયું ત્યારે આ બીબીઓ જે છે શામની ઓરતો એ વાતને ફેલાવી અને આ બીબી સકીનાની શહાદત એક એવો છેલ્લો ફેક્ટર હતો યઝીદના તખ્ત માટે એક એવો ખતરો હતો કે યઝીદ હવે ડરી ગયો અને એક એવો વખત આવ્યો અઝાદારો કૈદખાનાનો દરવાજો ખુલ્યો કૈદખાનાનો દરવાજો ખુલ્યો અમુક સિપાહી દરવાજાની અંદરમાં આવ્યા કૈદખાનામાં આવ્યા આવીને કહે છે અઈ અલી ઇબ્ન હુસૈન તને અમીર યઝીદ બોલાવે છે અઝાદારો જ્યારે
ઇમામ સજ્જાદ ને લઈ જવાની વાત આવી તો બીબી ઝૈનબ તરત જ ઊભી થઈ ગઈ. રિવાયત ના જુમલા છે કે બીબી ઝૈનબ ઊભી થઈ, તાકાત નોતી પગમાં, પાછી જમીન પર પડી ગઈ. અસાધારણ કેદખાનામાં ખાવાનું અને પીવાનું એટલું ઓછું આવતું હતું, એટલું ઓછું આવતું હતું કે બીબી ઝૈનબ પોતાના ભાગનું બચ્ચાઓને આપી દેતી હતી અને બીબી ઝૈનબના પગમાં તાકાત નોતી. અને રિવાયતમાં બોલે છે કે બીબી ઝૈનબ બેસી બેસીને નમાઝને અદા કરી. અજાદારો જ્યારે આ સિપાહીઓ ઇમામે સજ્જાદને લઈ જવા આવ્યા તો બીબી ઝૈનબ પોતાના ભત્રીજાને બચમાં લઈ લીધી અને કહે છે, સજ્જાદ હું તને જવા નહીં દઉં, એકલો જવા નહીં દઉં, કારણ કે જે પણ ખૈમામાંથી ગયો, જે પણ રુખસત થયો, પાછો નથી આવ્યો. સજ્જાદ મને ડર લાગે છે યઝીદ તને તેડાવી તને શહીદ ન કરી નાખે. ઇમામે સજ્જાદ દિલાસો આપે છે, ઉફી અમ્મા તમે વ્યાધિ નહીં કરો, તમે વ્યાધિ નહીં કરો. આજે જ્યારે યઝીદ મને બોલાવે છે દુઃખદાયક દેવા માટે નહીં, દુઃખ દેવા માટે નહીં, જુલમ કરવા માટે નહીં, પણ એક સારા સમાચાર દેવા માટે બોલાવે છે. ઉફી અમ્મા તમે સબર કરો, તમે ધીરજ રાખો, તમે મારી વાટ જુઓ, હું થોડીક વારમાં પાછો આવી જાઉં. અજાદારો રિવાયત લખે છે કે ઇમામે સજ્જાદ હાથમાં હથકડી છે, આખું શરીર ઝંઝીરમાં બાંધેલું છે, કમર ઝૂકેલી છે. અજાદારો બાલ સફેદ થઈ ગયા છે. ઇમામે સજ્જાદના અમીર શામ યઝીદના સામે આવીને ઇમામે સજ્જાદ ઉભા રહે છે. અજાદારો યઝીદ મલઊન ઇમામે સજ્જાદને કહે છે, અય અલી ઇબ્ન હુસૈન, મેં જે ભૂલ કરી નાખી હવે એ ભૂલને તમે ભૂલી જાઓ, જે ભૂલ થઈ ગઈ એને ભૂલી જાઓ. અય અલી ઇબ્ન હુસૈન, હું તમારા બાબાની શહાદતનો ખૂન બહા દેવા માંગુ છું. ઇસ્લામની અંદરમાં એક એવું વસ્તુ છે, ફિકહની અંદરમાં, કે અગર ભૂલથી કોઈને કતલ થઈ જાય તો એના ફામીને એક તાક્સ દેવામાં આવે છે, એને ખૂન બહા કહેવામાં આવે છે. યઝીદ કહે છે, અય અલી ઇબ્ન હુસૈન, હું તમારા બાબા હુસૈનનો ખૂન બહા દેવા માંગુ છું, તમે બોલો તમને શું ખબે છે. અજાદારો જ્યારે ઇમામે સજ્જાદ આ વાતને સાંભળ્યા રોવા લાગ્યા, પોતાના ચહેરા ઉપર તમાચા મારવા લાગ્યા. એ યઝીદ તું મને હુસૈનનો ખૂન બહા દેવા માંગે છે? એ યઝીદ હું કોણ છું કે જે મારા હુસૈનનો ખૂન બહા? એ યઝીદ અગર તને મારા બાબા હુસૈનના ખૂનનો બદલો દેવો ગો તો જા મારી દાદી સૈયદાને દે આપજે, જે દાદી સૈયદા ચક્કી પીસી પીસીને હુસૈનને મોટો કરી. અરે યઝીદ હું કોણ કે મારા બાબા હુસૈનનો ખૂન બહા? અગર તને ખૂન બહા દેવું છે તો મારા નાના રસૂલલ્લાને દેજે કે જે મારા નાના હુસૈનના હોઠને ચૂમતા હતા. અગર ખૂન બહા દેવું છે તો જાને અલી મુર્તઝાને આપજે. અજાદારો યઝીદ જે છે શરમાઈ જાય છે, યઝીદ કઈ બોલતો નથી. અને પછી અલી અબ્દુલ હુસૈન ને કહે છે, આય અલી અબ્દુલ હુસૈન, મેં ફેસલો કર્યો છે, મેં ડિસિઝન લીધો છે કે તમને હવે કાયદમાંથી કાઢી મૂકવામાં આવે, તમને કાયદમાંથી છોડી મૂકવામાં આવે. હુકમ કરે છે એક ફોર્જરોને બોલાવવામાં આવે. અજાદારો એક લુહારને બોલાવવામાં આવ્યો, એક ફોર્જરોને બોલાવવામાં આવ્યો. ફોર્જરોને હુકમ કરે છે, અહીં ફોર્જરો તો આ ઇમામે સજ્જાદની જે હથકડી છે, જે તોક છે, જે ઝંઝીર છે, એને કાઢી ના. અજાદારો બસ દિલ ઉપર હાથ રાખી લેવા. ઇમામે સજ્જાદને મસાહેબ સાંભળજો, રિવાયત લખે છે કે ફોર્જરો આવે છે, એની હાથમાં ભેંસ છે, એની હાથમાં જે કાતર હોય છે લોટાની કાપવા માટે, બધું પોતાનો જે સામાન હોય છે પોતાનું માટેરિયલ લઈને આવે છે. ઇમામે સજ્જાદને જમીન ઉપર બેસાડે છે અને રિવાયતના જુમલા છે, તારીખ લખે છે કે એક મર્તબા ઈ ફોર્જરો ઇમામે સજ્જાદનું તવાફ કરે છે, જમણી બાજુ જાય છે, ડાબી બાજુ આવે છે, સામે આવે છે, પાછળ આવે છે, એને સમજ નથી પડતી કે આ ગળામાં જે તોક નાખવામાં આવ્યો છે એ ક્યાંથી કાપું, કેવી રીતના કાપું. અસાધારું યઝીદને સવાલ કરે છે, અહીં લુહાર તું શ્રેણી વાટ જોઈ છે, શા માટે આ ખોલતો નથી? રોઈ રોઈને લુહાર કહે છે, અહીં
યઝીદ મને ઈ તો તું બતાવ કે આ માણસના ગળામાં આ લોટું નહીં ખૂસે કેવી રીતે કે આ કાજવામાં એટલી તકલીફ છે હું વિચાર કરું છું ને ક્યાંથી કાપું સજાદ પોતાના બંને હાથને પોતાના ગળામાં લઈ આવે છે અને બાબા હુસેનને યાદ કરે છે. બાબા હુસેન, મારું ગળું તો રેહા થઈ ગયું, પણ એ બાબા તારા ગળામાં શિવરનો ખંજર ફરી ગયો. અઝાદારો, અઝાદારો, એક મર્તબા ઇમામે હુસૈન અલૈહિસ્સલામ નો આ દીકરો અલી ઇબ્નુલ હુસૈન હાથમાંથી હથકડી નીકળી ગઈ, જંજીર જ્યારે નીકળી ગઈ, એક મર્તબા ઇમામે હુસૈન અલૈહિસ્સલામ નો આ દીકરો જ્યારે કૈદખાનાની અંદરમાં પાછો જવા લાગે છે ત્યારે શિમર, ત્યારે યઝીદ કહે છે, અલી ઇબ્નુલ હુસૈન, હું તમને રિહા કરવા માંગુ છું, તમને હું કૈદખાનામાંથી છોડવા માંગુ છું, પણ અહે અલી ઇબ્નુલ હુસૈન, તમે મને બતાવો, અગર તમે અહીંયા શામમાં રહેવા માંગતા હોય તો તમને શામમાં રહેવું હોય, તમને ઘર ખાલી કરાવી દઉં, અને અગર તમે મદીના જવા માંગતા હોય તો તમને પાછો મદીના પણ મોકલાવી દઉં, કોઈ જાતનો વાંધો નથી. અઝાદારો, ઇમામે સજ્જાદ કહે છે, અહી યઝીદ, પહેલા હું મારી ફૂઈ ઝૈનબ પાસે મશવેરો કરવા જાઉં છું, હું મારી ઝૈનબને પૂછું, મારી ઝૈનબ જે ફેસલો કરશે હું ઈ ફેસલા ઉપર અમલ કરીશ. અઝાદારો, એક મર્તબા અહીંયા કૈદખાનાની અંદરમાં નાંડા નાંડા બચ્ચાઓ ઇંતજાર કરી રહ્યા છે. બીબી ઝૈનબ વાટ જોઈ રહી છે, ક્યારે મારો પુત્રી જો આવે, ક્યારે મારો સજ્જાદ આવે. રિવાયત લખે છે કે કૈદખાનાનો દરવાજો ખુલ્યો, બીબીઓ બધી ઊભી થઈ ગઈ, શું જોયું, ઇમામે સજ્જાદ તો આવ્યા છે પણ હાથમાં હથકડી નથી, ઇમામે સજ્જાદના ગળામાં તોક નથી, પગમાં બેડી નથી. તરત જ બીબીઓ બધી સજ્જાદને લિપટાઈ ગઈ, તરત જ સૈયદ સજ્જાદને ચોટી ગઈ. અઝાદારો, એક મર્તબા ઇમામે સજ્જાદ પોતાની ફૂઈ ઝૈનબને કહે છે, ઐ ફૂઈ ઝૈનબ, આપણને રિહાઈ મળી ગઈ છે. અઝાદારો, જ્યારે રિહાઈની ખબર સાંભળે, બીબીઓ બધી જમીન ઉપર બેસી ગઈ. એક બીબી હતી જેનું નામ રિવાયત ઉમ્મે રબાબ લખે છે, તને બહુ જ ઉમ્મીદ હતી, જ્યારે પણ તું પંખીઓને જોતી હતી, પંખીઓને જોઈને કહેતી હતી, એ ભાઈ સજ્જાદ, ક્યારે આપણે આપણા ઘરે જઈશું. એ મારી લાલ સકીના, ઉઠી જા, રહેવાનો વખત આવી ગયો છે. અઝાદારો, રિવાયત લખે છે, બીબી ઝૈનબે કીધું, એ બેટા સજ્જાદ, એ બેટા સજ્જાદ, અગર મને ઇખ્તિયાર દેવામાં આવ્યો છે, અગર મને ઇખ્તિયાર દેવામાં આવ્યો છે, જા યઝીદને કહી દે કે આ ઝૈનબ કરબલાથી જ્યારથી નીકળી છે, પોતાના ભાઈ ઉપર માતમ નથી કરી શકી. જ્યારે પણ અમે અમારા વાલીઓ વારિસને યાદ કરતા હતા, ત્યારે અમને તાઝિયાના મારવા માંગતા હતા. આ ઝૈનબ દિલ ખોલીને પોતાના ભાઈનું માતમ નથી કરી. એ બેટા સજ્જાદ, એ લોકોને કહી દે, યઝીદને કહી દે, મારા માટે એક કમરો ખાલી કરાવે, એક ઘર ખાલી કરાવે, જ્યાં ઝૈનબ દિલ ખોલીને હુસૈનનું માતમ કરી શકે. અઝાદારો, એની પહેલા કે ઘર ખાલી થાય, એક ઘર ખાલી કરવામાં આવ્યું, બીબીઓને ઘરની અંદરમાં લઈ આવવામાં આવી. પણ અઝાદારો, જ્યારે બીબીઓ કૈદખાનામાંથી નીકળી,
કૈદખાનાની બહાર એક પેટી નાખવામાં આવી હતી. એ પેટીની અંદરમાં બીબીઓનો લૂંટાયેલો સામાન મોજુદ હતો. રિવાયત લખે છે, જ્યારે પેટી ખોલવામાં આવી તો પહેલી નજર બીબી ઝૈનબની શું પડી? આ બીબીઓની લૂંટાયેલી ચાદરો પાછી દેવામાં આવી. બીબી ઝૈનબે ચાદરને જોયું, ભાઈ અબ્બાસ યાદ આવી ગયો. ભાઈ અબ્બાસ યાદ આવ્યો. બીબી ઝૈનબે બીબીઓને પોતાની ચાદર આપવા લાગી. તમારી ચાદર સંભાળો.